આજકાલ લોકોના આકર્ષણનું ખાસ કેન્દ્ર બની રહેતું આ કચ્છનું રણ ખરેખર અજબ છે. આખા રણમાં જાણે સફેદ કલરની ચાદર પાથરી હોય તેટલું સુંદર અને સફેદ દેખાય છે. આખા રણને કચ્છનું મોટું રણ કે કચ્છનું સફેદ રણ પણ કહેવામાં આવે છે. કચ્છના રણના અમુક ભાગો પાકિસ્તાનમાં પણ આવેલા છે. તો મિત્રો, ચાલો જાણીએ કચ્છના રણ વિશે થોડીક અવનવી વાતો વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, કચ્છનું મોટું રણ એ 30,000 ચોરસ કિમીનું ક્ષેત્ર છે, જે સિંધુ નદીના મુખથી કચ્છના અખાત સુધી વિસ્તારેલો ફેલાયેલું છે. આ કળણ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ખારાગોડા ગામને પણ પરસે છે. દરિયાઈ અતિશય ક્ષારવાળા પાણીને કારણે કચ્છના રણમાં મીઠા અને ક્ષારનો ભાગ વધારે હોવાથી કચ્છનું રણ આખું સફેદ કલરનું દેખાય છે. ભારત અને પાકિસ્તાન બંનેમાં ફેલાયેલ કચ્છનું રણ એકમાત્ર જગ્યા છે જ્યાં સુરખાબ નામનું પ્રાણી જોવા મળે છે. વળી લાવણીની 13 પ્રજાતિઓ પણ કચ્છના રણમાં જોવા મળે છે. સાથે સાથે કચ્છના રણમાં જંગલી ગધેડાની વિશ્વની અંતિમ પ્રજાતિ પણ જોવા મળે છે. સાથે સાથે શિયાળ, સોનેરી શિયાળ, ચિકારા, નીલગાય તથા કાળિયારનો પણ સમાવેશ થાય છે. કચ્છના રણનો અમુક વિસ્તાર પાકિસ્તાનમાં પણ આવતો હોવાને કારણે અહીં એક રાષ્ટ્રીય સીમા નક્કી કરી છે. આ સીમા ઉપર ભારતના જવાનો દ્વારા કડક બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેથી પર્યટકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે. કચ્છના રણમાં રોજ 2 ઋતુ જોવા મળે છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ખૂબ જ ઠંડી જોવા મળે છે. જેમ જેમ રાત્રિ ઢળતી જાય છે તેમ તેમ કચ્છનું રણ જીવંત બનતું જાય છે, કારણ કે રાત પડતા અહીં ઉત્સવની શરૂઆત થાય છે. અહીં પર્યટકોને રહેવા માટે સુંદર ટેન્ટ અને 5-સ્ટાર ટેન્ટ હોટલો બનાવવામાં આવી છે, જેમાં 5-સ્ટાર હોટલ જેવી જ સુવિધાઓની ઉપલબ્ધિ હોય છે. કચ્છના રણમાં રાત્રિના સમયે ગીત સંગીતનો શાનદાર પ્રોગ્રામ થાય છે, જેમાં કચ્છી નૃત્ય તેમજ અલગ અલગ પ્રદેશના ફોક ડાન્સનો સમાવેશ થાય છે. બોલિવૂડના ડાયરેક્ટર્સ માટે પણ કચ્છનું સફેદ રણ ખૂબ જ પ્રિય સ્થળ રહેલું છે. ઘણા બધા ડાયરેક્ટર્સે અહીં પોતાની ફિલ્મના શૂટિંગ કર્યા છે. આમ કચ્છનું રણ ફરવા માટે ખરેખર એક સુંદર જગ્યા છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.